ऊंचे उड़ू छु ઉંદર ને હું ખાઉં છું લખો હું કોણ છું તો હું છું સંભળી મારા પીંછા લાલ રંગના ચાંચનો મારા પીંછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે જામફળની લીલા મરચા ભાવે અવાજની નકલ મને ખૂબ ફાવે લખો હું ખાલી જગ્યા છું હું છું પોપટ પીંછા મારા કાળા રંગના કાળો મારો રંગ છે આખો દિવસ ક્રાઉ ક્રાઉ બોલું રંગ મારો ચમકે છે લખો હું ખાલી જગ્યા છું હું છું કાગડો કૂકુ બોલું છું બધે જોવા મળું છું મારો અવાજ ઓળખ પાવે હું તો મીઠું ટહુકું છું લખો હું ખાલી જગ્યા છું હું છું કોયલ મરેલા જીવોની ખાઉં છું ગંદકી સાફ કરું છું ઊંચે ઊંચે ઉડું છું હું પંખીનો રાજા છું લખો હું ખાલી જગ્યા છું હું છું ગીધ ચાંચ મારી ગુલાબી છે પીંછા મારા ભોખરા છે ગુટર ગુહું બોલ્યા કરું હું ઘરમાં મારું ઘર બનાવું લખો હું ખાલી જગ્યા છું હું છું કબૂતર ચાંચ મારી ખૂબ પીણી છે ચાંચની સોય જ વાપરું છું પાંદડા સીવી ઘર બનાવું હું અનોખું પંખી કહેવાઉં લખો હું ખાલી જગ્યા છું હું છું દરજીરો ઝાડના થડને કાણા કરું છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ ટક ટક કરું લાકડું ખોદવાનું હું કામ કરું લખો હું ખાલી જગ્યા છું હું છું લક્કડખોદ જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે હું સૂઈ નથી શકતો
એવું બોલે છે ઘુવડ. વાલા ઘુવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે તેવું બુલબુલ કહે છે. તો બાળ મિત્રો, તમને આ ચિત્ર સાથેની વાર્તા સરસ મજાની લાગી હશે, હું આશા રાખું તમને એ ગમી હશે. તો ચલો હવે આપણે જોઈએ પંખીઓ વિશે. પંખીઓ વિશે જાણવા જેવું, તમને ખબર છે બાળ મિત્રો, દરેક પંખીઓનું અલગ અલગ અસ્તિત્વ છે. જો પહેલા તો જોઈએ એમના આકાર અલગ અલગ છે. દરેક પંખીઓના આકાર કેવા છે? અલગ અલગ. કોઈ મોટું છે તો કોઈ નાનું છે. દરેકના આકાર સરખા નથી. કોઈ જાડું છે તો કોઈ પતલું છે. પછી જોઈએ પીંછા, જુદા જુદા રંગના. દરેક પંખીની અલગ અલગ પીંછા હોય છે અને એમના રંગ પણ અલગ અલગ હોય છે. પીંછા પણ નાના હોય છે, મોટા હોય છે, ખરબચડા હોય છે, લીસા હોય છે, જે તમે જુઓ છો. હવે બાળ મિત્રો જુઓ, ત્રીજો છે ચાંચ. અલગ અલગ આકારની પત્ની હોય છે. દરેક પંખીની ચાંચ અલગ અલગ હોય છે, તેમજ તેમનો આકાર અને કદ પણ અલગ અલગ હોય છે. કોઈકની ચાંચ તીક્ષ્ણ હોય છે, કોઈકની બરછટ હોય છે, કોઈકની વાંકી હોય છે, કોઈકની સીધી હોય છે, કોઈકની નાની હોય છે, કોઈકની મોટી હોય છે. તે જ રીતે બાળ મિત્રો જુઓ, દરેક પંખીની ખોરાક લેવાની રીત પણ અલગ અલગ હોય છે. એટલે દરેક પંખી અલગ અલગ ખોરાક લે છે. કોઈ અનાજ ખાય છે, બાજરી, જુવાર, બાવટો એ ખાય છે. તો ઘણા પંખીઓ જીવડા ખાય છે, જીવજંતુ ખાય છે, સાપ ખાય છે કે અન્ય જીવોને ખાય છે. તે જ રીતે જોઈએ બાળ મિત્રો, દરેકના ચાલવાની રીત અલગ અલગ છે. દરેક પંખીના ચાલવાની રીત અલગ છે. તેઓ દરેક સરખું ચાલતા નથી. દરેક અલગ અલગ ચાલે છે. કેટલાક કુદકા મારીને ચાલે છે, કેટલાક સીધી ચાલે ચાલે છે. તમે મોરને જ જોઈ લો, એ ચાલતો હોય તો કેટલું સરસ લાગે. તે જ રીતે ચકલી જુઓ તો એ કુદકા મારીને ચાલે છે. કબૂતર જુઓ તો એની ડોક ફૂલાવીને ચાલે છે. આમ બાળ મિત્રો, દરેક પંખી અલગ અલગ રીતે ચાલે છે. તે રીતે જુઓ તેમના ઉડવાની રીત અલગ. દરેક પંખીના ઉડવાની રીત પણ અલગ છે. કેટલાક પંખીઓ આકાશમાં ખૂબ ઊંચે ઉડે છે, તો કેટલાક મધ્યમ એટલે કે આકાશની મધ્યમમાં ઉડે છે. એટલા બધા ઊંચે ઉડી શકતા નથી. જેમ કે ગીધ છે એને સમજી છે, જે આકાશમાં ખૂબ જ ઊંચે ઉડે છે, છતાં એ એટલે ઊંચેથી નીચે પૃથ્વી પરનું બધું જોઈ શકે છે. જેને મોરને લઈ લો, મોર બહુ ઊંચે ઉડી શકતો નથી. કેમ કે એના પીંછાનું વજન જેટલું બધું હોય છે કે એ વધારે ઊંચે ઉડી ના શકે, એ થોડું થોડું ઉડી શકે છે. ડોકનું હલન ચલન, દરેક પંખીનું ડોકનું હલન ચલન અલગ અલગ હોય છે. જેમ કે ઘુવડ, ઘુવડ પોતાની ડોક આખી ફેરવી શકે છે, પાછળની સાઈડમાં ફેરવી શકે છે. તે જ રીતે કબૂતરને જોવાની ડોક જ્યારે બોલતું હોય છે ત્યારે ફૂલતી હોય છે. અને દરેક પંખી અલગ અલગ ડોકનું હલન ચલન કરે છે. તે જ રીતે બાળ મિત્રો જુઓ, એ લોકોનો અવાજ, તે લોકોનો અવાજ પણ અલગ અલગ હોય છે. તમને ખબર છે ને દરેક પંખીના કેવા અવાજ હોય છે? અલગ અલગ. તો હવે આપણે જોઈએ કે દરેક પંખીના અવાજ કેવા હોય છે. હું તમને કહું છું, તમારે અનુમાન કરવાનું છે કે કયા પંખીનો અવાજ હશે. કા કા, સરસ. તમને ખબર જ છે આ અવાજ કાગડાનો છે. બોલો બાળ મિત્રો, આ કોનો અવાજ છે? તમને બધાને ગમતી કોયલ રાણીનો. ગુગુ ગુ, ગુગુ ગુ, આ કયા પંખીનો અવાજ છે? આ છે કબૂતરનો અવાજ. બોલો બાળ મિત્રો, આ કયા પંખીનો અવાજ છે? સરસ. તમને બધા, તમને બધાને ગમતા એવા પંખીનો અવાજ છે. આ અવાજ છે મોરનો, જે આપણું રાષ્ટ્રીય પંખી પણ છે. હવે બાળ મિત્રો, તમે મને કહો કે આ કયા પંખીનો અવાજ છે? કલબલ 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 કલબલ. સરસ બાળ મિત્રો, આ અવાજ છે કાબરનો. તો બાળ મિત્રો તમે જુઓ, આ બધા પંખીઓનો અવાજ કેવા અલગ અલગ છે. એ જ રીતે તમે એક પંખીનો અવાજ કહો, ક્વેક 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 ક્વેક, શું તમે કહી શકશો આ કયા પંખીનો અવાજ છે? વિચારો વિચારો. આ છે પતંગનો અવાજ. આ બાળ મિત્રો, બધા પંખીઓના અવાજ પણ અલગ અલગ હોય છે.
તમને યાદ રહ્યું હોય તો એ રીતે તમે મને કહો કે આ પંખી કયું છે.
आ पंखी छे पक्षीओ मां राजा गणाय छे आ पंखी तो कोण छे बाल मित्रो सरस मीन हवे यहां जो पीछा मारा काळा रंगना काळो मारो रंग छे आखो दिवस राम राम बोलू रंग मारो चमके छे बाल मित्रो कोण छे आ पंखी जे आखो दिवस आपणने જોવા મળે છે આપણી આસપાસ સરસ કાગડો અસ્તુ જય હિન્દ।